અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં 16 સિવિલમાં મહિલાને દાખલ કરાયા બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયા બાદ મહિલાને મૃત જાહેર કરાતા હોસ્પિટલની બેદરકારીથી મહિલાનો મોતનો આક્ષેપ સગાઈ કર્યો છે જોકે હોસ્પિટલ સત્તાવાળાઓએ આવી કોઈ ઘટના ન બની હોવાનું જણાવ્યું હતું હકીકતમાં ગોમતીપુરના બાગ ખાતે રહેતા પંચાવન વર્ષીય પરવીન બાનુ ખાન પઠાણના પુત્ર આમિર ખાન પઠાણે જણાવ્યું હતું કે સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીથી વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયા બાદ મારી માતાનું મૃત્યુ થયું છે હકીકતમાં મારી માતાને હૃદય રોગની તકલીફ હોવાથી રાત્રે આઠ વાગે હોસ્પિટલના છઠ્ઠા માળે આવેલા કોરોના પોઝિટિવ વોર્ડની સામે કેસ કાઢે છે ત્યાં લઈ ગયા ત્યારે મારી માતાને ખાંસી ચડી ગઈ જેથી તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા જ્યારે ગુરુવારે રાત્રે તેમની તબિયત લથડતા બોટલ ચડાવાઈ હતી અને બોટલ પૂરી થઈ ત્યારે માં બ્લાસ્ટ જેવું થયા બાદ મારી માતાને મૃત જાહેર કરાઈ હતી તેવું તેમણે જણાવ્યું હતું તેમણે જણાવ્યું છે કે ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ અંગે સોલા સિવિલ હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારીને પૂછતા તેમણે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયાની કોઈ ઘટના બની નહીં હોવાનું જણાવ્યું હતું